બાળકો આપણે સરાસરી નો ત્રીજા નંબર નો ભાગ આપણે જોશું. એના પહેલા જો તમે ઉપર ના બે ભાગ ના જોયા તો આ બટન પર ક્લિક કરવાથી તમે ઉપર ના બે ભાગ જોઈ શકો છો. કેમ કે એ બે ભાગ આવે છે તો ત્રીજો ભાગ તમને સમજ પડશે. તો આપણે ત્રીજા ભાગ માં દાખલો જોઈએ. પહેલો દાખલો છે બાર છોકરાઓની સરાસરી ઉંમર 20 વર્ષ. બાર છોકરાઓ અને એની સરાસરી 20 વર્ષ. એક છોકરો ઉમેરાય સરાસરી એક વર્ષ ઘટે 19 વર્ષ. તો છેલ્લે છોકરો કેટલા વર્ષનો હશે? તો પહેલા આની ગણતરી કરી દઈએ આપણે. તો સરાસરી સૂત્ર, સરાસરી બરાબર આપે સંખ્યાનો સરવાળો છેદમાં આપેલ સંખ્યા. હવે જો તમે કે સરાસરી 20 આપી છે, આપેલ સંખ્યા 12 છે અને એનો સરવાળો આપવાનો નથી. જૂનો જે સરવાળો 240 હતો અને નવો આવે 247. 247 માંથી 240 બાદ કરો તો 7 વર્ષ આવશે. તમા 7 વર્ષ એટલે ચોથા નંબરનો જવાબ સાચો છે. 15 વિદ્યાર્થીઓના વજનની સરાસરી 44.5 કિલોગ્રામ છે તો વિદ્યાર્થીઓનું કુલ વજન કેટલા કિલોગ્રામ હશે? તો કઈ નથી કરવાનો, આ બેનો ગુણાકાર કરવાનો છે. ટોટલ ચાર સાડીના 150 ના ભાવે લીધી, ત્રણ સાડી 200 ના ભાવે લીધી, 8 સાડી 100 ના ભાવે લીધી, તો તે બધી સાડીની સરાસરી કેટલા રૂપિયા પડી? બધાનો ગુણાકાર કરવાનો. 15 ચોક 60 600 રૂપિયા, 15 સાડી થઈ થઈ તો સરાસરી શોધવાની છે. તો સરાસરી બરાબર આપે
સંખ્યાનો સરવાળો ભાગ્યા આપેલ સંખ્યા. આપેલ સંખ્યાનો સરવાળો આપણને મળી ગયો 2000. આપેલ સાડી એટલે સંખ્યા 15. તો 2000 ભાગ્યા 15 કરો. 15 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
જીરો રન બનાવ્યા તો તેને પાંચમી ઇનિંગ ના રન કેટલા પાંચમી ઇનિંગ હોય એના રન શોધવાના છે તો પાંચે પાંચ ના આપી દીધા છે તો આ બેનો ગુણાકાર કરશો એટલે સરવાળો રન નો મળશે સરેરાશ આટલી છે પાંચ રમી તો આ પાંચ ગુણ્યા છત્રી કરો છ પંજા ત્રીસ ત્રીસ ની પડી શું વધી ત્રણ પાંચ તરી પંદર પંદર ત્રણ અઢાર એકસો એસી રન કર્યા ટોટલ પાંચ ઇનિંગ એમાં ત્રણ ઇનિંગ માં ચાલી કર્યા ચાર તરી બાર 120 રન કર્યા 120 રન કર્યા 120 માં 0 0 5મી ઇનિંગમાં કેટલા થયા તો કઈ નહીં આ બધાનો સરવાળો કેટલો થાય 120 થાય 180 છે 180 માંથી 120 બાદ કરો તો 60 જવાબ આવવા તા ચોથો નંબરનો જવાબ સાચો છે ઉપરના દાદા ગણાય જો જમના આસન ગ્રુપ કરી મનાસ બનવાની